नमस्कार, गुजरात लाइव साथे हूँ छु हिना। सनातन हिंदू धर्म ना अपमानी वारंवार सामे आवती घटनाओं थी एक बात तो चौक्स छे के हवे समाजे जागवू पड़शे। आ शब्दों अमारा नहीं पण कथाकार मोरारी बापू ना छे, पण शा माटे मोरारी बापू ए आवू कहेवू पड्यू तेनी पाछळनुं कारण छे साळंगपुर हनुमान मंदिरे दादाना भीत चित्रथी शरू थयेलो एक विवाद। एक एवो विवाद जेने हजारो पवनपुत्र भक्तोनी आस्था ने ठेस पहोंचाड़ी दुखी करिया। कष्ट भंजन देव ने स्वामीनारायण भगवान ने वंदन करता देखाड़वामां आव्या। साळंगपुर में बनेला किंग ऑफ साळंगपुर मूर्ति नी बरोबर नीचे आ प्रकारना भीत चित्रों थी भारी विरोध थई रह्यो छे। विवाद बाद मंदिर प्रशासने पीळू कपड़ू ढांकी विवाद नो अंत लावानो प्रयास कर्यो। समग्र मामले सीहोर पोलीस मथक सुधी आ समग्र मामलो पहोंची गयो अने अरजी पण आपी देवामां आवी। हनुमानजीने स्वामीनारायण भगवानना दास दर्शाववाना विवादनो मुद्दो के जेमां जूनागढ़ स्थित महामंडलेश्वर महेन्द्रानंदगिरी महाराजे विरोध नोंधाव्यो। स्वामीनारायण संप्रदाय सनातन धर्मनो ज एक भाग होवानुं महामंडलेश्वर तरफथी निवेदन आव्युं छे। संत तरीके प्रतिष्ठित थयेला छो तो संतोनी भूमिका भजवो, संतना विवेकने भूल्या तो समाज स्वीकार नहीं करे। સંપ્રદાયને માનનારા સનાતન ધર્મમાંથી આવેલા હોવાનું નિવેદન મહામંડલેશ્વરનું છે। સ્વામિનારાયણ સંતોએ સનાતન ધર્મની વિરુદ્ધમાં ન જાય। કામ આવું તમે વારંવાર કરો છો, આ કોઈ સનાતનની સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ મહાપુરુષો વિશે કોઈ ક્યારે ગલત બોલતા નથી, ક્યારે ગલત બોલ્યા નથી, નથી કોઈ પણ પુસ્તકોમાં કે અથવા તમારા ધાર્મિક ગ્રંથોમાં કોઈ છેડછાડ કરી નથી, કોઈ એવા ખરાબ ચલચિત્રો મૂક્યા, તો તમે શું કામ આવું કરો છો? માપે રહ્યો ને ભલા માણસ, એમાં મજા આવશે? બીજી તરફ જૂનાગઢના ગૌરક્ષનાથ આશ્રમના શેરનાથ બાપુએ પણ સાળંગપુરમાં વિવાદિત તસવીરને લઈને નિવેદન આપ્યું। આનાથી ભક્તોની આસ્થાને ઠેસ લાગી છે, વિવાદ ન વધે તેના માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ। આવી અયોગ્ય ઘટનાની માફી માંગવી જોઈએ અને ફરીવાર ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ। સાળંગપુરમાં સંતો દ્વારા એવું ચિત્ર મૂકવામાં આવ્યું કે જેમાં હનુમાનજી હાથ જોડીને ઊભા છે। આ મૂર્તિને કારણે સંતોમાં સમસ્ત હિન્દુ સમાજમાં જેઓ હનુમાનજીના આસ્તિકો છે એમની શ્રદ્ધાને ખૂબ મોટી ઠેસ લાગી છે। આ અયોગ્ય બનાવ છે। આપણે સનાતન પરંપરામાં માનનારા, સનાતન પરંપરાને જો છાંટા ઉડાડી રહ્યા હોય આ અઘટિત ઘટના છે। સૌ સંતોના મત પ્રમાણે વિવાદ ન વધે એટલા માટે યોગ્ય નિર્ણય લઈ આનો એવો રસ્તો કાઢવો જોઈએ જેને કારણે ભૂલની માફી માગવી અને ફરી વખત આવી દુર્ઘટના પુનરાવર્તન ન થાય, આવું સૌ વાત ધ્યાનમાં રાખી આપણે જ્યારે હનુમાનજીને નામે જ આપણી સંસ્થા અને વ્યવસ્થા ચલાવી રહ્યા હોઈએ અને હનુમાનજીને જ હાથ જોડી આપણી સામે ઊભા રાખી દઈએ, આ સંપૂર્ણપણે અયોગ્યતા છે। અમારા સૌ સંતોનો મત છે આવી અયોગ્ય ઘટના ફરી વખત ક્યારેય ન થવી જોઈએ, થઈ છે તો એની માફી પણ માગવી લેવી જોઈએ। તો સાળંગપુરમાં વાયરલ તસવીરો મુદ્દે કચ્છના એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ પ્રતિક્રિયા આપી। યોગી દેવનાથ બાપુએ વિરોધ નોંધાવી અપમાન બદલ યોગ્ય કાર્યવાહીની માંગ કરી। હનુમાનજી મહારાજ જેમ સ્વામીના દાસ છે એવી રૂપે બતાવવામાં આવી રહ્યા છે। ઘણીવાર અમે કહી ચૂક્યા છીએ, આજે પુનઃ પણ કહીએ છીએ કે સનાતન તમારો જે ગમે તમે મોટો વધારો એમને કોઈ ના નથી, તમારી લીટી લાંબી કરો અમારે કોઈ ના નથી, પણ તમે સનાતન ધર્મના દેવી દેવતાઓ સાથે ભગવાન સાથે તમે છેડાછાડી કરો છો, તમે ખોટી એના ઉપર અમુક તમે ટિપ્પણીઓ કરો છો, એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, એ બિલકુલ બરદાસ્તથી બહાર છે। જો સાળંગપુરમાં એક નિમન કક્ષાની હરકત કરી છે એને હું વખોડું છું।